નમસ્કાર દોસ્તો, વીરભદ્રી મહારાજના તમે સાચા ભક્ત હોય તો વિડીયોને એન્ડ લગી જોજો, કેમ કે મંદિર બનાવવામાં કેટલો ખર્ચ આવ્યો છે, કઈ રીતનું મંદિર બને છે અને મંદિરમાં શું શું સુવિધા છે તેવી તમામ જાણકારી અમે તમને આપવાના છીએ. અને મંદિરના ટ્રસ્ટી જોડે પણ આપણે વાત કરી છે, તો તેમની જે વાત છે તે ધ્યાનથી તમે સાંભળજો અને તેના ઉપર તમે પણ નિર્ણય થોડો ઘણો લેજો અને મંદિરમાં જે પણ દાન થાય એ તમે કરજો. 25 કરોડના ખર્ચે અમારો આ પ્લાન મૂકેલો છે અને કોઈ પણ યાત્રાળુ હોય એ અહીં દાન આપે એ દાનથી જ આપણું આ નિર્માણ કાર્ય ચાલુ છે. દાદા કદાચ હુકમ આપશે તો જે ઉપર આવશે, નહીંતર અહીં નવી મૂર્તિની પ્રતિષ્ઠા કરીશું. અત્યારે હું ઊભો છું ફાટવેલ, જ્યાં આગળ નવું મંદિરનું નિર્માણ કરવામાં આવે છે તે જગ્યા ઉપર ઊભો છું. તો મિત્રો, જે આ મંદિર છે તે પ્રાઇવેટ ખર્ચે બનાવે છે. લગભગ મંદિરનો ખર્ચો 25 કરોડ બતાવે છે, એટલે કે 25 કરોડના ખર્ચે આ મંદિરનું નવું નિર્માણ કરવામાં આવે છે. પ્લીઝ આ વિડીયોને જેમ બને એમ વધુને વધુ શેર કરજો, ત્યાંથી બીજા ભક્તો જોડે જાય અને તે પણ આ મંદિરમાં થોડી મદદ કરે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. અત્યારે આપણે ઊભા છે મંદિરની ઉપર, એટલે કે પહેલાં આપણે મંદિરનો શિખર છે ત્યાં આગળ જઈશું, કઈ રીતનું અહીંનું બનાવટ કામ ચાલુ છે તે પહેલાં જોઈશું અને ટ્રસ્ટી જોડે પણ પૂરી જાણકારી આપણે લેવાના છે. તો મિત્રો, આ છે વીરભદ્રજી મહારાજની સૌથી પહેલી મૂર્તિ, એટલે કે પહેલી પ્રતિમા. તો તેના અહીંયા તમે દર્શન કરી શકો છો અને તેના બાદ આપણે આગળ વધીશું મંદિર તરફ. વિડીયો પસંદ આવે તો કમેન્ટમાં જઈ વીરભદ્રજી મહારાજ લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આપણા છે મંદિરના ટ્રસ્ટી, તો મંદિરમાં કેટલો ખર્ચ લાગ્યો, શું શું મંદિરમાં સુવિધા કરવાની છે તેવી તમામ જાણકારી આપણને કહેશે. શું તમારું નામ? નટવરસિંહ. નટવરભાઈ આપણને બધી જ જાણકારી આપશે. તો થોડું મંદિર વિશે અમને જાણકારી આપી દો. મંદિર કુલ કેટલા ખર્ચે બને છે અને શું શું સુવિધા છે, મંદિરની નીચેથી ઉપરની કેવી સુવિધા છે તેવી તમામ જાણકારી અમને આપજો. આજે બાથીજી મહારાજના ભવ્ય મંદિરનું જે નિર્માણ કાર્ય ચાલુ છે, બરાબર, અમારા લગભગ 25 કરોડના ખર્ચે અમારો આ પ્લાન મૂકેલો છે, બરાબર છે. હવે આ જે મકરાણા, જે રાજસ્થાનનો આ માર્બલ પથ્થરમાં અમે આ મંદિર બનાવીએ છીએ. આ જે મંદિરમાં જે ખર્ચ થાય છે, બરાબર છે, જે કંઈક દાનમાં રકમ આવતી હોય એ જ ખર્ચામાં અમે વાપરીએ છીએ અને કોઈ પણ યાત્રાળુ હોય એ અહીં દાન આપે એ દાનથી જ આપણું આ નિર્માણ કાર્ય ચાલુ છે, બરાબર છે. અને જે આપણા જે ભવ્ય મંદિરનું નિર્માણ છે, જે નીચે જે આપણે બાથીજી મહારાજની મૂર્તિ છે, બરાબર, એના સિવાય જે ઉપર આ બીજા માળે આજે આપણે મોટા મંદિરનું જે નિર્માણ કાર્ય ચાલુ છે, આ તમે જોઈ શકો છો, બરાબર છે. આજે પથ્થર છે, માર્બલ છે, બરાબર, આ પણ જોઈ શકો છો. હવે પછી જે આ આપણે નીચે છે, ઉપર જે આપણે બાથીજી મહારાજના જ્યારે પૂર્ણ થાય મંદિર, એ વખતે આપણે ઉપરના ભાગમાં આપણે મૂર્તિની પ્રતિષ્ઠા કરવાની છે. અને લગભગ પૂરજોશમાં આપણા નિર્માણ કાર્ય ચાલુ છે અને જે રીતે આ દાનમાં રકમ આવતી હોય એ રીતે અમે આ દાનનો ઉપયોગ કરીએ છીએ. આજે પણ આજે માલ તૈયાર કરવામાં આવેલો છે. હાલ જે નીચે આપણે એક ગેટ બનાવ્યો, દરવાજો બનાવ્યો છે અને આ સિંહાસન બનાવવા માટેનો આ માલ આપણો તૈયાર છે. અને આ જે ઉપરનો જે ભાગ, બરાબર, આ શિખરનું તો કામ અત્યારે ચાલુ છે, બરાબર છે. આ બે નાના શિખર છે અને મોટું. હાલ બહુ પૂરજોશમાં કામ ચાલુ છે આપણા ફાટવેલ દાદાના મંદિર કે ભક્તો માટે બધી સુવિધા છે. આ ભક્તો માટે આપણા આ મંદિરે તમામ સુવિધાઓ છે, તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. અને હાલ હવે પછી આ મેળા શરૂ થશે, દિવાળીએ આપણે બેસતા વર્ષનો મેળો થશે, ત્યાર પછી દેવ દિવાળીનો મેળો થશે, ત્યાર પછીની જે પોચમ આવે એનો પણ એ ભવ્ય મેળો થાય છે. અહીં ભજન મંડળ આખ્યાનો આ બધું બહુ આવે છે, ચાલતા સંઘો આવે, આ બધું થાય છે. આ જે ઉપરના ભાગમાં આપણા ઘર ફૂટ્યું હતું આ મંદિરનું, બાથીજી મહારાજના આપણા પ્રતિષ્ઠા અહીંયા થશે, બાથીજી મહારાજની અહીંયા આ બાજુ છે આપણા ખોડિયાર માતાજીની પ્રતિષ્ઠા થશે, આ બાજુ મા કાળી માતાની પ્રતિષ્ઠા થશે. આ જે અંદરનો ભાગ છે, ઉપરનો આ મુખ્ય મંદિરનો આ ભાગ, હાલ તો આપણા દાદાના હુકમથી જ બધું થાય છે. નીચેની જે મૂર્તિ છે, બરાબર છે, જો દાદા કદાચ હુકમ આપશે તો જે ઉપર આવશે, નહીંતર અહીં નવી મૂર્તિની પ્રતિષ્ઠા કરીશ. એવું? હા, દાદા હુકમ આપે તો જે શક્ય બને એમ, એથી વિશેષ અમારાથી કંઈ થાય નહીં એમ.
હા, તો પછી એ સેવા પૂજા તો ચાલુ રહેશે. પછી અહીં કોતો દાદા હુકમ ના આપો તો અહીં આગળ નવી મૂર્તિ કરવાની થાય. આગળનો વિડીયો પણ આવવાનો બાકી છે, મતલબમાં કે મંદિરના દર્શન અલગ વિડીયોમાં હું કરાવીશ અને આ વિડીયો અલગ રહેશે અને ખાખર રેવનનો પણ પાર્ટ 3ની અંદર વિડીયો આવશે. તો વિડીયોને એન્ડ લગી જોજો અને વિડીયો આપણો પસંદ આવે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારાથી પણ જેટલી મદદ થાય એટલી કરજો. ડિસ્ક્રિપ્શનમાં નીચે નંબર આપેલો છે તો ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી અને મદદ તમે કરી શકો છો. કશું આપણને જોવા નહીં મળે એવું. આ બધી જગ્યાએ જે એટો છે લાગેલી ત્યાં બધી બધી જગ્યાએ મારવાની. તો મિત્રો, કંઈક આપણા જ વિડીયોની અંદર તમને કંઈક આ રીતના દર્શન કરવા મળે છે. મંદિર જે બને છે તેના આપણને દર્શન કરવા મળે છે. તો તેનું તમે અંદરથી સ્ટ્રક્ચર કામ જોઈ શકો છો. અહીંયા કામ ચાલુ છે તો કંઈક અહીંયા મંદિર આ રીતનું બનાવવામાં આવે છે, એટલે કે મંદિરના શિખર સુધી આપણે જવાના છે અને અહીંયા વીરભાદ્રીજી મહારાજનું મૂર્તિ સ્થાપિત કરવાની છે. તો મંદિરની ઉપર પણ જવાના છે અને મંદિરની આજુબાજુનું જે પણ સ્ટ્રક્ચર કામ ચાલુ છે તેને પણ અમે તમને બતાવવાના છે. તો વિડીયોને એન્ડ લગી જોજો અને જો અમારો વિડીયો પસંદ આવતો હોય તો આપની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે તમને ઘણા બધા ફાગવેલના વિડીયો તમને જોવા મળવાના છે, ખાખરિયાવનના પણ વિડીયો જોવા મળવાના છે. એટલે કે આપની ચેનલમાં વિડીયો સિરીઝ ચાલુ કરી દીધી છે ફાગવેલની, તો ઘણા બધા ફાગવેલના વિડીયો આવશે. અને મિત્રો, અહીંયાથી આપણે ઉપર ચડીશું, ઉપર જઈને મંદિરનું શિખર જોઈશું કઈ રીતનું મંદિરનું શિખર બનાવે છે. તો અત્યારે આપણે આવી ચૂક્યા છે ઉપર, તો અહીંયાથી તમે જોઈ શકો છો અને ઘણો ઊંચા આપણે આવી ચૂક્યા છે મંદિરની ઉપર. આ મંદિરની ઊંચાઈ જમીનથી લગભગ 81 ફૂટની છે. 81 ફૂટ? હા હા. તો મિત્રો, કોઈ તમે મંદિરના શિખર ઉપરથી ફાગવેલનો વ્યૂઝ જોયો છે? તો તમે કહેશો ના. તો આપના વિડીયોની અંદર તમને અહીંયાથી સુંદર મજાનો વ્યૂઝ જોવા મળે છે. તો વિડીયોને પૂરો જુઓ અને વિડીયોને લાઈક કરજો અને જેમ બને એમ વધુ આ વિડીયોને શેર કરજો. તો મિત્રો, અહીંયા જે ધર્મશાળા છે તેમાં કોઈ ચાર્જ નથી, તમે અહીંયા ફ્રીમાં રોકાઈ શકો છો. અને અહીંયા તમે આ માર્બલના પથ્થરો જોઈ શકો છો, ઘણા બધા અહીંયા માર્બલના પથ્થરો છે નીચે, તો અહીંયાથી ઉપર લઈ જવામાં આવે છે અને ઘણું સારું કામ કરવામાં આવે છે.